نمو أريهانتانا نمو سيدانا نمو آياريانا نمو جايانا نمو لوري سوى ساقنا أيسو پنچ نمو كارو سوى پاو پناسنا مانغرانم سسوچه پڑبوں کوئی مانغرانم اگنان تمیراندانا نانا ینجن سلاکیا نیتر جن ملتا مینا تشم شری گروه نما مخا دیویا کچھ رتنا سبد جت وریاتم جن سری راج چندر گپم بندے تتو لوچن دایتم پربو تتو لوچن دایتم કૃપાલ દેવના વચનામૃતનો સ્વાધ્યાય એમાં આપણે પત્રાંક 773 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ પત્રાંક 774 લઈએ છીએ. આ પત્રાંકમાં કોઈ તિથિ નથી લખી કે ક્યાંથી લખાયો છે પણ નથી લખ્યું અને કોઈ કોની ઉપર લખાયો છે પણ નથી લખ્યું. એટલે 773 ના અનુસંધાનમાં જ આ પત્રાંક હોય એમ લાગે છે. અને નવલચંદજી ડોસા પર જે લખાયો હતો એ સંબંધમાં વિષય પણ એવો જ છે. તો કૃપાલદેવ લખે છે કે શુભ બંધ મોળો હોય અને તેને કોઈ અશુભ કર્મનો જોગ બને તો શુભ બંધ મૂળ મોળો હોય તેના કરતા વધારે મોળો થાય છે. એક તો મોળો હતો શુભ બંધ બહુ ઓછો હતો એમાં પાછો અશુભનો જોગ થયો એટલે એ વધારે મોળો થયો. કઈ શુભની અસર પછી પ્રાપ્ત થાય નહીં એટલો મોળો એમ કહીએ તો ચાલે. એટલે કે પછી એ ઉદયમાં આવે ત્યારે એ એટલું ફળ પ્રાપ્ત ન થાય. શુદ્ધ ભાવને કારણે જે પુણ્યનો બંધ હોય એને કારણે જે ફળ શુભ ફળ પ્રાપ્ત થવાનું હોય એટલું ઓછું થઈ જાય. એટલે આ દ્વારા તો આપણે એ સમજવાનું છે કે આપણા પુણ્યના બંધ પડેલા છે, સત્તામાં પડ્યા છે, હજી ઉદયમાં નથી આવ્યા. એ ઉદયમાં આવે એ પહેલા આપણે એટલા બધા પાપ કરી બેસીએ કે જેથી એ પુણ્યનો ઉદય પણ આપણને પૂરેપૂરો પ્રાપ્ત ન થાય એવું બને. એટલે આ સંબંધમાં બહુ જ ખ્યાલ રાખવા જેવો છે. ડગલે ને પગલે પાપ તો છે એટલે જેમ બને તેમ પાપથી બચવું, શુભ ભાવમાં રહેવું ને શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરવો. શુદ્ધ ભાવમાં નથી જવાતું તો ત્યાં સુધી શુભ ભાવમાં રહેવું. અહીંયા કહે છે કે શુભ બંધ મોળો હોય અને તેને કોઈ અશુભ કર્મનો જોગ બને તો શુભ બંધ મૂળ મોળો હોય તેના કરતા વધારે મોળો થાય છે. એના પછી બીજું, શુભ બંધ મોળો હોય અને તેમાં કોઈ શુભ કર્મયોગનું મળવું થાય તો મૂળ કરતા વધારે દ્રઢ થાય છે અથવા તો નિકાચિત થાય છે. દ્રઢ થાય, વધારે શુભ પુણ્યનો બંધ પડે છે, વિશેષ બંધ પડે છે અને નિકાચિત થાય છે. એટલે કે નિકાચિતનો અર્થ તો એક એવો છે કે જેની ઉદીર્ણા ના થઈ શકે એટલે એ ઉદયમાં તો આવે જ. તો અહીંયા તો શુભની વાત એવી છે, શુભનો એવો નિકાચિત બંધ થાય. એ પછી ત્રીજું છે, કોઈ અશુભ બંધ મોળો હોય અને તેને કોઈ એક શુભ કર્મનો જોગ બને તો શુભ તો હતું, પાપનો બંધ હતો, એમાં શુભનો જોગ બન્યો તો પછી પાપ ઓછું થાય, પાપનો ઉદય ઓછા પ્રમાણમાં આવે તો તે મૂળ કરતા અશુભ બંધ અહીંયા ઓછો મોળો થાય એમ લખ્યું છે. એટલે એને બદલે એમ સમજવાનું કે એ વધુ મોળો થાય,
મોળો હતો એના કરતા પણ વિશેષ મોળો થાય, કેમ કે અશુભ હતું ને એમાં શુભ આવ્યું, એટલે અશુભ હતું એ મોળો અશુભ હતું એમાં શુભ આવ્યું, અને જો વધારે શુભ આવે તો પછી એમ પણ બને કે જે પાપની પ્રકૃતિ હતી એની સ્થાને પુણ્યની પ્રકૃતિ ફેરવાઈ જાય, સંક્રમણ પણ થાય, એ જ જાતનું પુણ્ય હોય ને તો એમ પણ બને. એ પછી ચોથું છે, અશુભ બંધ મોળો હોય તેમાં અશુભ કર્મનું મળવું થાય તો અશુભ બંધ વધારે મજબૂત થાય છે, અને આ માં તો બહુ જ ધ્યાન રાખવા જેવું છે. પૂર્વના એવા બંધ કર્યા હોય, અશુભાવ કર્યા હોય, પાપના ઉદય વર્તતા હોય, અને એ વખતે જીવ ફરી પાછો બીજા પાપના ભાવો કરે એવા જ, અથવા તો એ હજી ઉદયમાં એટલા પ્રમાણમાં ના આવ્યું, અથવા તો ઉદય એનો લાંબો ચાલવાનો હોય, જે પૂર્વના કર્મ જે છે એનો હોય, અને જીવ વધારે બીજા પાપ કરે, કેમ કે પાપના બંધ છે એને કારણે એને પ્રતિકૂળતા વગેરે કાંઈ હોય, અને એમાં પછી વધારે રાગ દ્વેષના ભાવે થાય, આઠ ધ્યાન કરે એટલે વધારે પાપ થાય, વધારે પાપનો બંધ પડે, અને આ વાત જ સમજવાની છે. જ્યારે ખાસ કરીને પ્રતિકૂળતા હોય એટલે સમજવું કે અશુભ કર્મનો ઉદય અત્યારે ચાલે છે, કોઈ પણ પ્રકારે પ્રતિકૂળતા હોય એટલે એવી ઉદગલ વિપાકી હોય, એટલે કે જે સંયોગો એવા હોય કે જેમાં એવા પદાર્થોની પ્રાપ્તિ થાય, અથવા તો એવું કોઈ નુકસાન જાય કે એવા સંયોગો હોય, અને એવી વખતે પછી પાછું આર્ત ધ્યાન કરવામાં આવે એટલે બીજું વધારે પાપ બંધાય, અને એ પછી પેલો ઉદય જો લાંબો સમયનો ચાલવાનો હોય તેમાં આ જે બંધાયું છે એનો પણ પછી ઉદયનો સમય થઈ જાય તો વધારે પાપના ઉદય આવે. એટલે અશુભ બંધ મોળો હોય તેમાં અશુભ કર્મ મળવું થાય તો અશુભ બંધ વધારે મજબૂત થાય છે, અથવા નિકાચિત થાય છે, એમાં પણ નિકાચિત થાય, દીર્ણા ન થઈ શકે એવું થાય. એ પછી પાંચમો છે, અશુભ બંધને અશુભ કર્મ ટાળી ન શકે, અને શુભ બંધને શુભ કર્મ ટાળી ન શકે, કેમ કે પોતે જે બંધનું કારણ છે એ પછી નિદ્રા તો ક્યાંથી કરાવે, અશુભ બંધને અશુભ ક્યાંથી ટાળે, અશુભ બંધને ટાળનાર શુભ બંધ પણ નથી ને અશુભ બંધ પણ નથી. ખરેખર જોઈએ તો જે બંધ જે છે એની અસર ઓછી આવે, અશુભ હોય અને પછી આપણે એમ કહીએ કે પુણ્યનો વધારે બંધ પડ્યો એટલે પછી અશુભ ટળી ગયો, ખરેખર તો વાસ્તવમાં એ ટળતું નથી, પણ એ શુભની અસરની નીચે અશુભની અસર દેખાતી નથી. આપણે આપણું જૂનું ને જાણીતું ઉદાહરણ યાદ કરીએ કે એ ગ્લાસ ભરીને પાણી લઈએ, એની અંદર બે ચમચી મોટી ભરી અને મીઠું નાખ્યું હોય તો ખારું થયું હોય, ખૂબ ખારું થયું હોય, અને એ ગ્લાસ ભરીને જે પાણી છે જેની અંદર બે ચમચી મીઠું નાખેલું છે, અને એ પાણીને 100 ગ્લાસ ભરી અને પાણી હોય એની અંદર 100 ચમચી ખાંડ નાખેલી હોય અને એની જે મીઠાશ હોય અને એવું એ પાણી હોય એની અંદર આ ખારા પાણીને મેળવવામાં આવે, 100 ગ્લાસ મીઠા પાણીની અંદર આ 1 ગ્લાસ ખારું પાણી ઉમેરવામાં આવે તો એમાંથી કઈ મીઠું જતું રહેતું નથી, મીઠું તો રહ્યું છે પણ મીઠાની અસર આપણને જણાતી નથી, પેલી ખાંડ નાખેલી છે ને એટલે એની મીઠાશ ને લીધે પેલી ખારાશ આપણને જણાતી નથી, અંદર તો છે જ ખારાશ તો છે પણ એની અસર નથી જણાતી, એટલે ખરેખર જોવા જઈએ તો એ કઈ જે આપણે લવણ મીઠું ઓગાળ્યું હતું અને જેને લીધે ખારાશ હતી, ખારાશ કઈ નાબૂદ થતી નથી પણ એની અસર નથી જણાતી, એટલો બધો એવી રીતે અશુભ ભાવ જે છે એના ઉદય હોય એના કરતા વિશેષ ઘણો મોટા પ્રમાણમાં પુણ્યનો બંધ હોય તો પુણ્યના બંધની અસરની નીચે એના ઉદય આવ્યા હોય તો એની નીચે એની અસર નથી જણાતી, એટલે ખરેખર એ અશુભને કાંઈ ઓછું કરી નાખે છે એમ નહીં. એક જ પ્રકારની કોઈ કેવી પ્રકૃતિ હોય એ જ રીતની હોય તો એમાં સંક્રમણ થાય છે, મોટે ભાગે એની અસર નથી જણાતી બીજા પુણ્યના કારણે એમ થતું હોય છે, પણ અહીંયા તો વાત એ જ સમજવાની છે કે
કોઈ પણ બંધ હોય, અશુભ બંધ હોય તો એને શુભથી કાંઈ આપણે મિટાવી દઈએ એવું બનતું નથી, કે અશુભથી મિટાવી દઈએ એમ બનતું નથી. કે અશુભ બંધ મોળો હોય તેમાં અશુભ કર્મનું મોળવું થાય એ વાત આપણે જે લીધી તો એમાં તો એ મજબૂત થાય, પણ અશુભ બંધ એ ભલે મોળો હોય કે તીવ્ર જે પણ હોય તે અશુભ બંધને અશુભ કર્મ ટાળી ન શકે, અને એવી જ રીતે શુભ બંધને શુભ કર્મ ટાળી ન શકે. અશુભમાં શુભ મળે તો વધારે અશુભ થાય, શુભમાં શુભ મળે તો વધારે શુભ થાય. શુભ કર્મ બંધનું ફળ શુભ થાય અને અશુભ કર્મ બંધનું ફળ અશુભ થાય, બંનેના ફળ તો થવા જ જોઈએ, નિષ્ફળ ન થઈ શકે, નિષ્ફળ ન થઈ શકે. ઉદીરણાની વાત કરવામાં આવે છે પણ એમાં કેટલાક જે એવા દેશઘાતી હોય એવા એના ઉદેવક અમુક પ્રમાણમાં રહે અને એના ઉપશમ વગેરે થાય, અને સર્વઘાતી હોય, સર્વઘાતી હોય એના ક્ષય થઈ ગયા હોય એવી રીતે ઉદીરણા વગેરે થતા હોય છે. પણ એનો અર્થ એમ નથી થતો કે સંપૂર્ણપણે કર્મની નિદ્રા થઈ જ જાય છે, એવો અર્થ નથી થતો. અમુક કર્મના જે સ્થિતિબંધ જે છે એ પડ્યા છે તો એના અમુક એવી રીતે સ્થિતિ થાય કે જે ભવિષ્યમાં આવનાર જે હોય એ એના જે બંધ નિષેકો જે છે એ વર્તમાનમાં ઉપશમ ભાવે એનો ઉદય આવી જાય, જ્યાં જે અત્યારે વર્તમાનમાં ઉદય આવવા યોગ્ય હોય એની સાથે એ રીતે પણ થતું હોય છે. તો એ આખું કર્મનું શાસ્ત્ર છે. અહીંયા સામાન્ય આપણે આટલું યાદ રાખીએ છીએ કે ખરેખર જે કર્મ બંધ પડ્યો છે એ ઉદયમાં ના આવ્યો ત્યાં સુધી કેટલાક કેટલાક પ્રકારની કર્મની પ્રકૃતિઓમાં ઉત્કર્ષણ અને અપકર્ષણ થાય, એનું વધવું અને ઘટવું થાય, અને કોઈક પ્રકૃતિની અંદર સંક્રમણ પણ થાય. એ વાત અહીંયા કૃપાળુદેવે લીધી છે. હવે આગળ કહે છે, પેલી ઔષધની વાત પણ હતી ને એટલે સમજાવવું છે ને, તો કહે છે કે રોગ વગેરે છે તે ઔષધથી ટળી શકે છે, તેથી કોઈને એમ લાગે કે પાપ વાળું ઔષધ કરવું તે અશુભ કર્મ છે, છતાં તેનાથી રોગ જે અશુભ કર્મનું ફળ તે મટી શકે છે. ઔષધ લેવાથી એવો બંધ પડેલો હોય કે ઔષધ એમાં નિમિત્ત કારણ થાય મટવામાં, એટલે એ તો મટવાનો તો હતો જ પણ એ વખતે ઔષધ લેવાયું એટલે એ મટ્યો, એ વાત આપણે અગાઉના પત્રમાં સમજ્યા છીએ. તો એમાં કોઈને એમ થાય કે એ રોગ વગેરે જે છે તે ઔષધથી ટળી શકે છે, તો પછી એ ઔષધ કેવું લેવું? એમ કે ભલે પાપવાળું હોય તો પાપવાળું પણ ઔષધ લેવું, અને એથી અશુભ કર્મ જે છે એ છતાં તેનાથી રોગ જે અશુભ કર્મનું ફળ તે મટી શકે, આવી કેટલાકની માન્યતા હોય, છતાં તેનાથી રોગ જે અશુભ કર્મનું ફળ છે તે અશુભ કર્મનું ફળ મટી શકે, એટલે કે અશુભથી શુભ થઈ શકે એનો અર્થ એવો થયો ને. તો કે છે કે આવી શંકા થાય એવું છે, કોઈને એવું લાગે પણ એમ નથી, અને એ શંકાનો ખુલાસો નીચે પ્રમાણે છે. શું શંકા કરી છે? કે ઔષધથી જે રોગ છે તે મટે એ વાત જે કરવામાં આવી હતી તો નિમિત્ત કારણ તરીકે વાત હતી, અને એ ખરેખર તો એવો બંધ જ એવો પડ્યો હોય રોગનો, એટલે તો એમાં કોઈએ એમ માની લીધું કે રોગ વગેરે છે તે ઔષધથી ટળી શકે, તેથી કોઈને એમ લાગે કે એ ઔષધ પણ પાછું કેવું કે પાપ વાળું ઔષધ કરવું એ અશુભ કર્મરૂપ છે, છતાં તેનાથી રોગ જે અશુભ કર્મનું ફળ તે મટી શકે છે, એટલે કે અશુભથી શુભ થઈ શકે છે, આવી શંકા થાય એવું છે પણ એમ નથી, એવી શંકા કદાચ કોઈકને ના થાય બરાબર સમજ્યો ન હોય તો કૃપાળુદેવ કહે છે કે એવી શંકા કરવી નહીં, અને શંકાનો ખુલાસો આ પ્રમાણે છે. કોઈ એક પૂદગળના પરિણામથી થયેલી વેદના, જેને આપણે પૂદગળ વિપાકી વેદના કહીએ, કર્મનો ઉદય જે છે એ જીવ વિપાકી હોય અને પૂદગળ વિપાકી હોય, આ ઘાતી કર્મના ઉદયો જે છે એ બધા જીવ વિપાકી કહેવાય, એ જીવના સ્વભાવ ભાવને આવરણ કરવા વાળા છે, સ્વભાવ ભાવને પ્રગટ થવા દેતા નથી ઘાતી કર્મ. બીજી રીતે કહીએ તો સ્વભાવ ભાવનો ઘાત કરે છે, વ્યવહાર નહીંથી એમ કહેવાય.
અને બીજા જે છે તે પુદ્ગલ વિપાકી જે છે, એટલે કે એવા સંયોગો વગેરે પ્રાપ્ત થાય કે જેની અંદર એ પદાર્થો વસ્તુઓ આ બધું જે છે એ મળે, અને પાછું એમાં એને સાતા દેવીની કારણે એ બધું કંઈક મળ્યું હોય અને એને પાછી એવી ઈચ્છા હોય, એટલે એ જીવ તો એમ જ માને કે આ બધું હું કરું છું ને મને મળે છે, એવી જેની માન્યતા હોય. તો એ પૂદગળ વિપાકી એવું અસાતા વેદનીય હોય તો એવા પૂદગળો મળ્યા હોય, એ શરીરમાં મળ્યા હોય કે બીજી રીતે કોઈ પણ રીતે મળ્યું હોય કે જેથી કરી અને એને વેદના થાય. મૂળ કારણ તો વેદના થવી, એનું મૂળ કારણ તો એ છે કે નિત્યાત્વ છે. પૂદગળ વિપાકી કર્મ જે છે એની જીવને અસર થાય, સુખાભાસ રૂપે કે દુઃખ રૂપે જે અસર થાય એનું મૂળ કારણ તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે તો એ અસર થાય છે. મિથ્યાત્વ જેનું ટળ્યું છે એને સાતા વેદની અસાતા વેદની એવું કઈ સુખનો આભાસ કે દુઃખી કરી શકતું નથી. તો કહે છે કે કોઈ એક પૂદગળના પરિણામથી થયેલી વેદના, પૂદગળ વિપાકી વેદના તથા મંદરસની વેદના કેટલાક સંજોગોથી ટળી શકે છે અને કેટલાક સંજોગોથી વધારે થાય છે અથવા તો નિકાચિત થાય છે, જે હમણાં આપણે ઉપર જોયું તે પ્રમાણે. તો એવી વેદના છે અને એમાં પાછા શુભ ભાવ કર્યા અને આ ધ્યાન વગેરે કર્યા છે તો એમાં તો એ વધી જાય છે, અને પછી બીજા જે પાછા કર્મ એવા એ સાથે જે બંધાયા હોય એમાં એની ઉદ્રેરણા પણ ન થઈ શકે એવા નિકાચિત થાય. તો તેવી વેદનામાં ફેરફાર થવામાં બાહ્ય પૂદગળ રૂપી ઔષધ વગેરે નિમિત્ત કારણ જોવામાં આવે છે. જ્યારે વેદના થતી હોય એટલે રોગ વગેરે થયો હોય અને એ જ્યારે એનો મટવાનો સમય હોય, પ્રતિબંધ પૂરો થતો હોય ત્યારે એ મટવાનું હોય છે, ત્યારે એ વખતે નિમિત્ત તરીકે એવા ઔષધ હોય એટલે કે ઔષધિ હોય, પૂદગળ રૂપી ઔષધિ વગેરે નિમિત્ત કારણ જોવામાં આવે છે. બાકી ખરી રીતે જોતા તો તે બંધ પૂર્વથી જ એવો બંધાયેલો છે કે તે જાતના ઔષધ વગેરેથી ટળી શકે. એ બંધ જ એવો નબળો હોય, એનો સ્થિતિબંધ પણ એવો જ હોય કે એ ચાલ્યો જવાનો જ હોય. એ બંધ જે છે ઉદય આવીને તરત એની નિજરા થઈ જવાની હોય, એના કારણ રચકણો ખરી જવાના જ હોય એવો જ હોય. એટલે એ ફક્ત એવા નિમિત્ત હોય, એટલે એ જાતના ઔષધ વગેરે એના નિમિત્તથી એ ટળે, પણ ટળે છે તો એના કારણે ટળે છે. ઔષધ તો નિમિત્ત છે, જે ઔષધ હોય એ પણ નિમિત્ત થઈ શકે, એ પૂદગળ છે. મંત્ર પણ નિમિત્ત થઈ શકે, નિમિત્ત ગમે તે હોય, પણ એ વખતે ટળવાનું હોય તો ટળે. ઔષધ વગેરે મળવાનું કારણ એ છે કે અશુભ બંધ મોળો બાંધ્યો હતો અને બંધ પણ એવો હતો કે તેને તેવા નિમિત્ત કારણો મળે તો ટળી શકે. પણ તેથી એમ કેવું બરાબર નથી કે પાપ કરવાથી તે રોગનો નાશ થઈ શક્યો, પાપ કરવાથી રોગનો નાશ થયો એમ એનો કહેવા આમાં કહેવાનો આશય નથી. એટલે એક વાત કૃપાળુદેવે કરી હતી કે કેટલાક ઔષધમાં કોઈક પ્રકારે પાપથી એવા ઔષધ બન્યા હોય અને એ લીધા હોય મટ્યું હોય, એટલે એમ ન માનવું કે એ પાપ કરવાથી આ અશુભ ભાવનો નાશ થયો. જે એવા પાપ દ્વારા ઔષધ બનાવવામાં આવ્યા હોય એની અસર તો પછી ભવિષ્યમાં આવવાની જ છે. વાત તો અગાઉના પત્રમાં આપણે બરાબર સમજાય છે. અર્થાત પાપ કરવાથી પુણ્યનું ફળ મેળવી શકાયું એવો અર્થ ન કરવો એમ કે છે. પાપવાળા ઔષધની ઈચ્છા અને તે મેળવવા માટેની પ્રવૃત્તિથી અશુભ કર્મ બંધાવા યોગ્ય છે. એવા ઔષધ જેમાં પાપથી ઔષધ બનાવવા માર્યા હોય અને એની પ્રવૃત્તિ વગેરે એને કારણે અશુભ કર્મ બંધાય છે અને તે પાપવાળી ક્રિયાથી કંઈ શુભ ફળ થતું નથી, એને કારણે શુભ થઈ અને પેલો રોગ મટ્યો એમ નથી. રોગ તો મટવાનો હતો ને તે મટ્યો, શુભ ફળ થયું એમ નથી. એમ ભાષે કે અશુભ કર્મના ઉદયરૂપ અસાતાને તેણે ટાળી તેથી તે શુભરૂપ થયું એમ જો કોઈ માને તો તે સમજમાં ફેર છે એમ નથી. એ તો એ મટવાનું જ હતું
એમાં નિમિત્ત પછી ગમે તે હોય, આપણે જાણીએ છીએ કે જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્તનો આરોપ અપાય. એને એવું ઔષધ લીધું, અને એને બદલે સાદું ઔષધ લીધું હોત તો એને મટવાનું જ હતું. એટલે એ લોકો નથી કહેતા કે તમે આટલી બધી ભારે ભારે દવાઓ કરી એને બદલે અમને તો એમ કે આ 1 રૂપિયાની દવામાં બધું મટી ગયું, અમે તો આયુર્વેદની આ ખાતી લીધી ને બધું મટી ગયું. પણ એ મટવાનું જ હતું, એવું જ હતું એટલે મટે. પાણીથી પણ મટે, મટવાનો જ કાળ હોય તો પછી મટે, કંઈ પણ કર્યા વગર મટે. સાદા સામાન્ય ઉપચાર કરે ને મટે છે ને, કેટલીક વસ્તુઓ જે છે એમાં કાંઈ કરતા નથી. ઘણા લોકો કહે છે કે અમે તો આ બસ એક ઉપવાસ કરી નાખીએ એટલે મટી જાય બધું. બરાબર છે, મટવાનું હોય છે માટે મટે છે. એટલે એમાં આ પૂદગળ જે છે ઔષધ, એ ખરેખર કાંઈ કરે છે એમ નથી, એ તો નિમિત્ત થાય છે. તો એમાં પછી એ નિમિત્ત એ પાપરૂપ નિમિત્ત હોય, પાપરૂપ નિમિત્ત હોય અને પછી અહીંયા મટે એટલે એમ કે પાપરૂપ થી શુભ કાર્ય થયું, તો કે એ માન્યતા તારી ભૂલ ભરેલી છે, એમ સમજવામાં તને ફેર છે, એમ હોતું જ નથી. એ વાત સમજાવી છે. અશુભ કર્મના ઉદયરૂપ અસાતાને તેણે ટાળી તેથી તે શુભરૂપ થયું, તો તે સમજવા ફેર છે. અસાતા જ એવી જાતની હતી કે તે રીતે મટી શકે, અને તેટલી આર ધ્યાન આદિની પ્રવૃત્તિ કરાવીને બીજો બંધ કરાવે એવું પણ થાય, એવી પણ અસાતા હોય કે જેને કારણે જીવને આર ધ્યાન થાય અને બીજો બંધ થાય. એટલે આ તો સામાન્ય જીવની અપેક્ષાથી વાત છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને તો એવા અસાતાનો ઉદય હોય ત્યારે પણ એને તો આર ધ્યાન નથી થતા. ને આપણને એ વાત તો ગુરુદેવે ખૂબ સમજાવી છે સારી રીતે, કે જયારે મિથ્યા માન્યતા ગઈ છે, મિથ્યા શ્રદ્ધાન ગયું જ છે, ને સમ્યક શ્રદ્ધાન થયું છે, અનુભૂતિ એવી થઈ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા છે, રત્નત્રયના પરિણામ થયા છે, તો એ જીવને શરીર સાથેનું એકત્વ છૂટ્યું છે, ઘણું છૂટ્યું છે. એટલે એને જે બંધ પડે એ અલ્પ બંધ પડે છે. એને પીડા હોય ત્યારે પણ એવા આર ધ્યાન નથી થતા કે જેને કારણે એને એવા અનંતાનુબંધીના બંધ પડે, તો એ વાત અહીંયા પણ લાગુ પડે છે. આગળ કહે છે કે પૂદગલ વિપાકી, એટલે જે કોઈ બહારના પૂદગલના સમાગમથી પૂદગલ વિપાકપણે ઉદય આવે, અને કોઈ બાહ્ય પૂદગલના સમાગમથી નિવૃત્ત પણ થાય. પૂદગળ વિપાકી, જેમ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જેમ ઋતુના ફેરફારના કારણથી શરદીની ઉત્પત્તિ થાય છે અને ઋતુ ફેરથી તે નાશ થાય છે, અથવા કોઈ ગરમ ઔષધ વગેરેથી નિવૃત્ત થાય છે. અને પછી લખે છે કે નિશ્ચય મુખ્ય દ્રષ્ટિએ તો, નિશ્ચય મુખ્ય દ્રષ્ટિએ તો ઔષધ વગેરે કહેવા માત્ર છે, બાકી તો જે થવાનું હોય તે જ થાય છે. નિશ્ચય મુખ્ય દ્રષ્ટિએ તો, નિશ્ચય દ્રષ્ટિ કહીએ એ જ મુખ્ય દ્રષ્ટિ છે, એ શ્રદ્ધા છે, એ તો ઔષધ વગેરે થી મટ્યું આ બધું જે કહીએ એ તો બધું કહેવા માત્ર છે, બાકી તો જે થવાનું હોય તે જ થાય, એ વખતે જે પરિણામ થવાના હોય તે જ પરિણામ થાય છે, મટવાના પરિણામ થવાના હોય તો મટે છે. તો એ રીતે 774મો પત્ર કયો, એ પછીથી 775મો પત્ર છે. આ પત્ર મુનિ શ્રી લલ્લુજી મહારાજ પ્રત્યે લખાયો છે. વવાણિયા ચૈત્રવદ 5મ સંવત 1953. કૃપાળુદેવ લખે છે કે બે કાગળ પ્રાપ્ત થયા છે, એટલે એમણે કંઈક પ્રશ્ન કર્યા છે. જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે, જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે, તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે. અપ્રમત ઉપયોગ, પ્રમત ઉપયોગ છે ત્યારે શું છે, છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમત હોય છે ઉપયોગ, ગુણીને છઠ્ઠા સુધી પ્રમત ઉપયોગ હોય છે, સોરી છઠ્ઠા સુધી પ્રમત ઉપયોગ હોય છે, પહેરે ગુણસ્થાનથી તો છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમત ઉપયોગ હોય છે, અપ્રમત ઉપયોગ હોતો જ નથી. ફક્ત અપ્રમત ઉપયોગ ચોથા ગુણસ્થાને અને પાંચમા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાન વખતે એને અપ્રમત ઉપયોગ હોય છે, અને સાતમા ગુણસ્થાને અપ્રમત ઉપયોગ હોય છે.
તો મુનિ છે ને એટલે એમને માટે આ વાત લીધી છે કે અપ્રમત ઉપયોગ કઈ રીતે થઈ શકે, કેવી રીતે થાય. ને પ્રમત ઉપયોગમાં મુનિને કઈ કોઈ પાપની પ્રકૃતિ હોતી નથી. મુનિ છે જે એવા નગ્ન દિગંબર મુનિ છે, નિર્ગ્રંથ મુનિ છે, એમની દશા તો છઠ્ઠા ગુણસ્થાને પ્રમત દશાની અંદર પણ એમને તો શુભાવ હોય છે ને, એ તો અંતર્મુહૂર્તમાં પાછો એમનો ઉપયોગ તો અપ્રમત થાય જ છે. એટલે પ્રમત અપ્રમત તો એમને થયા જ કરે છે. તો અપ્રમત એટલે સાતમા ગુણસ્થાનની દશા. તો એને માટે અહીંયા કહે છે કે જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથા રૂપ પણે પ્રવર્તાય તો તે અપ્રમત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે. જ્ઞાનીએ જે જે ક્રિયા કહી હોય, જ્ઞાનીએ તો આજ્ઞારૂપ શું કહ્યું હોય? પોતાના સ્વભાવ ભાવે પરિણમવાની જ આજ્ઞા કરી હોય, જ્ઞાન ભાવે પરિણમવાની આજ્ઞા કરી હોય. અનેક પ્રકારના વિકલ્પો જે રીતે ઘટે અને પોતાને માત્ર સ્વરૂપનો જ વિકલ્પ રહ્યા કરે એ સિવાય બીજી કોઈ વાતમાં રસ ન પડે એવી બધી આજ્ઞા એમની એમને તો કરી હોય. એટલે એ પ્રમાણે પ્રવર્તાય તો પેલું પ્રમત્તપણું જે છે એ ઘટે, પ્રમત્તપણું, અને એ પોતે પછી નિર્વિકલ ધ્યાનમાં અપ્રમત થાય. એ વખતે એ અપ્રમત થઈ શકે એટલે એનું મુખ્ય સાધન છે એમ કહ્યું છે. જ્ઞાનીની આજ્ઞા એ પ્રવર્તવાથી એ અપ્રમત ઉપયોગ થવામાં એને કારણ બને છે. તો એવા ભાવાર્થમાં આગલો કાગળ, આગળનો પહેલાનો પત્ર 3 થી લખ્યો છે. તે જેમ જેમ વિશેષ વિચારવાનું થશે તેમ તેમ અપૂર્વ અર્થનો ઉપદેશ થશે. હંમેશ અમુક શાસ્ત્ર અધ્યાય કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ બોધ થવા યોગ્ય છે. આમનામ એને ફરીથી વાંચવા કરતા જ્યારે શાસ્ત્રોનો અભ્યાસ થયો હોય અને તમારા જ્યારે એ વખતે એવા ભાવ હોય એ વખતે જ્યારે તમે વાંચશો તો એ વધારે તમને એનાથી સ્પષ્ટ બોધ પ્રાપ્ત થશે. આગળ લખે છે કે 6 કાયનું સ્વરૂપ પણ સત્પુરુષની દ્રષ્ટિએ પ્રતીત કરતા તથા વિચારતા જ્ઞાન જ છે. 6 કાયનું સ્વરૂપ પણ સત્પુરુષની દ્રષ્ટિએ પ્રતીત કરતા, સત્પુરુષની દ્રષ્ટિમાં 6 કાયનું સ્વરૂપ કેવું છે? એ સ્વરૂપ કાય છે, તે કાય જ છે ને, એનાથી આત્મા જુદો જ છે. આત્મા આત્મા તો ખરેખર તો કાયા વિનાનો જ છે, એને કોઈ કાય છે જ નહીં, એ ભગવાન આત્મા છે. એવી દ્રષ્ટિ સત્પુરુષની તો હોય છે. એ કાયા સાથે રહ્યો છે તો એ તો એને એક સંસાર પર્યાય છે ત્યાં સુધી જ એ કાય સાથે છે. પણ જે જ્યારે સંસાર પર્યાય નો અંત આવે છે અને સિદ્ધિની પર્યાય થાય છે ત્યાર પછી ત્યારે ક્યાં કાયા છે? એટલે સત્પુરુષની દ્રષ્ટિએ એવા શ્રદ્ધાનપૂર્વક જયારે વિચારવામાં આવે તો એ જ્ઞાન જ છે. 6 કાયનું સ્વરૂપ પણ સત્પુરુષની દ્રષ્ટિએ પ્રતીત કરતા તથા વિચારતા જ્ઞાન જ છે. અને એમાં એ કાય એવું એવું કેમ થયું, એવી ગતિ કેમ થઈ, એનો પણ વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે જીવ તો શુદ્ધ છે છતાં પણ એ પોતે એવા વિકારી ભાવે થઈ અને એવી પોતાની ગતિ કરે છે અને એ ગતિને અનુરૂપ એને શરીર પ્રાપ્ત થાય છે. આ બધું જ્ઞાન જ છે. અને એમાં રહેલો જીવ જે છે તે જીવ સિદ્ધ સમાન જીવ જ છે. આગળ કહે છે કે આ જીવ કઈ દિશાથી આવ્યો છે એ વાક્યથી અહીંયા શસ્ત્ર પરી લખ્યું છે તો એને બદલે શાસ્ત્ર સમજવાનું છે. કહે છે કે આ જીવ કઈ દિશાથી આવ્યો છે એ વાક્યથી શાસ્ત્ર પરી અધ્યયન પ્રારંભ્યું છે. એ વાક્યથી શાસ્ત્ર પરિજ્ઞા અધ્યયન પ્રારંભ્યું છે. એટલે શાસ્ત્રનું પરિજ્ઞાન અધ્યયન એ વાક્યથી પ્રારંભ્યું છે. એટલે આ જીવ કઈ દિશાથી આવ્યો છે એમ જયારે કહેવામાં આવે છે તો એનો અર્થ તો એ થાય છે કે એ જીવ પહેલા હતો એ વાત પણ આવી જાય છે અને એ કોઈક પૂર્વ ભાવમાંથી અહીંયા આવ્યો છે તો એ બીજા ભાવમાં પણ એ જશે, એ નિશ્ચિત વાત પણ આવી જાય છે. એનું અવિનાશીપણું પણ આવી જાય છે. અને એ દ્વારા ખરેખર જોવા જઈએ તો મૂળ ભાગ જે વાત જે છે દ્રવ્યાનુયોગની વાત, કે જીવ અનાદિ છે, અનંતકાળ સુધી રહેવા વાળો છે, અવિનાશી છે, અને એ
કેમ એ પૂર્વ ભાવમાં હતો અને હવે પછી પણ આ ભાવમાં આવ્યો છે ને હવે પછી બીજા ભાવમાં પણ જશે? તો કે જેવા ભાવ કરે છે એ પ્રમાણે શુભાશુભ ભાવના ફળ સ્વરૂપે એ કર્મના બંધ કરી અને એમ એ ભાવના ભ્રમણ કરે છે. તો એનાથી રહિત થવાનો પણ પછી આપણને પ્રશ્ન થાય કે એનાથી રહિત થઈ શકાય કે નહીં, તો એની પણ વાત પછી એમાંથી આગળ થાય. એટલે અહીંયાથી પ્રારંભ થઈ જાય છે, જીવને સમજવાનો પ્રારંભ થઈ જાય છે આટલી વાતથી, કે આ જીવ કઈ દિશાથી આવ્યો છે એ વાક્યથી શાસ્ત્ર પરિજ્ઞ અધ્યયન પ્રારંભ્યું છે. સદગુરુ મુખે તે પ્રારંભ વાક્યના આશયને સમજવાથી સમસ્ત દ્વાદશાંગીનું 12 અંગનું રહસ્ય સમજવા યોગ્ય છે. હાલ તો આચારાંગ આદિ જે વાંચો તેનું વધારે અનુપ્રેક્ષણ કરશો. કેટલાક ઉપદેશ પત્રો પરથી તે સહજમાં સમજાઈ શકશે. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય, સર્વ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થાય. તો એ રીતે આ 775મો પત્ર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે 14 છે તેથી આપણે ભાવ પ્રતિક્રમણ કરીશું. હવે સુખધામ બોલીએ. Thank you.